નમસ્તે બાળકો, આજે આપણે ગુજરાતી વિષયમાં ભણવાના. કયા વિષયમાં? ગુજરાતી વિષયમાં. અનુલેખન. અનુલેખન શબ્દો જોઈને લખો. તો આ શબ્દો આપેલા છે ને એ આપણે જોઈને જ લખવાના છે. હ હની માથે ઉપર મીંડું, હંસ. હંસ હંસ. જ જની માથે ઉપર મીંડું, ડો. ઝંડો ઝંડો. ઘ ઘની માથે મીંડું, ઘંટા. ઘંટા. ઊંટ. આખો ઊંટ. લંગડી. 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 વંદન. 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 ચંદન. 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 ચંપલ. ચંપલ. આ રીતે શબ્દો તમારે જોઈ જોઈને જ લખવાના છે. હવે આપણે નીચે જોઈશું. ચિત્ર ઓળખી તેની નીચે તેનું નામ લખો. તો ચિત્ર આપણે ઓળખવાના છે અને એની નીચે એનું નામ લખવાનું છે. તો આ શેનું ચિત્ર છે? આ છે ઊંટ. શેનું ચિત્ર છે? ઊંટ. તો આપણે ઊંટનો શબ્દ ઉપર શોધવાનો છે કે ક્યાં લખેલો છે. આ રહ્યું ઊંટ. તો નીચે લાઈન કરવાની એટલે ખબર પડે કે આ શબ્દ આપણે લખવાનો છે. ઊંટ ઊંટ. હવે આ શેનું ચિત્ર છે? આ છે પતંગ. શેનું ચિત્ર છે? પતંગ. તો આપણે પતંગ શબ્દ શોધવાનો છે. પંખો. આ છે નહી, પતંગ આવશે. આ રહ્યું પતંગ. પતંગ પતંગ. હવે આ શું છે? શેનું ચિત્ર છે? ચપ્પલ. શેનું ચિત્ર છે? ચપ્પલનું. તો આપણે ચંપલ શોધવાનું છે. આ રહ્યું ચંપલ. ચંપલ. હવે આ શેનું ચિત્ર છે? આ છે ઝંડો. શેનું ચિત્ર છે? ઝંડો. તો આપણે ઝંડો શબ્દ ઉપર શોધવાનું છે. આમાં ક્યાં છે ઝંડો લખેલું? આ રહ્યું ઝંડો. તો નીચે લાઈન કરવાની છે અને નીચે એ શબ્દ લખવાનો છે. તો આપણે અહીંયા લખીશું ઝંડો ઝંડો. હવે આ શેનું ચિત્ર છે? આ છે સિંહ. શેનું ચિત્ર છે? સિંહનું. તો આપણે સિંહ શબ્દ ઉપર શોધીશું. આ રહ્યું સિંહ. તો આપણે લાઈન કરવાની છે અને નીચે લખવાનું છે સિંહ. 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 હવે આ શેનું ચિત્ર છે? આ છે પંખો. શેનું ચિત્ર છે? પંખાનું. તો આપણે પંખો શબ્દ ઉપર શોધીશું. આ રહ્યું પંખો. તો નીચે લાઈન કરી દેવાની અને નીચે લખી દેવાનું છે પંખો. પંખો. આ રીતે ચિત્ર ઓળખી તેની નીચે તેનું નામ લખવાનું છે અને ઉપર શબ્દો જોઈ જોઈને લખવાના છે. ઓકે બાળકો, બાય.